વધેલી રોટલીના નાસ્તા તો તમે ઘણા બધા ખાધા હશે, પણ આજે આપણે વધેલી રોટલીમાંથી એક ડિફરન્ટ રીતે નૂડલ્સ બનાવીશું, જે ટેસ્ટીની સાથે એકદમ હેલ્ધી હોય છે અને ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતે તમે એકવાર વધેલી રોટલીના નૂડલ્સ બનાવશો તો વારંવાર બનાવશો. તો ફ્રેન્ડ્સ, રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને વધારેમાં વધારે શેર કરો. તો ચાલો ફ્રેન્ડ્સ, ફટાફટ વધેલી રોટલીમાંથી એક ડિફરન્ટ રીતે નૂડલ્સ બનાવવાનું શરૂ કરીએ. વધેલી રોટલીમાંથી નૂડલ્સ બનાવવા માટે મેં અહીંયા 4 નંગ વાસી રોટલી લઈ લીધી છે. તમારે જેટલા પ્રમાણમાં નૂડલ્સ બનાવવાના હોય તે રીતે રોટલી લઈ લેવાની છે. તો હવે આપણે આ રોટલીને કટ કરી લઈએ. રોટલીને આપણે નૂડલ્સની જેમ જ લાંબી સ્લાઇસમાં કટ કરવાની છે. તો તેના માટે રોટલીને આપણે આ રીતે સરસ વાળી લેવાની છે. આમ રોટલીની ગોળ વાળી લીધા પછી તેને આપણે 35 સ્લાઇસમાં કટ કરીશું. તમારે એક સાથે બધી જ રોટલીને કટ કરવી હોય તો આ રીતે તમે લઈને કરી શકો છો, પણ એક એક કરીને રોટલીને કટ કરી લઈએ તો તે એકદમ આસાનીથી કટ થઈ જાય છે. તમે જોઈ શકો છો નૂડલ્સની જેમ જ મેં રોટલીને સરસ રીતે કટ કરી લીધી છે. તો હવે આપણે આ રોટલીને એક બાઉલની અંદર લઈ લેવાની છે અને સેમ રીતે જ આપણે બધી જ રોટલીને કટ કરી લઈએ. આ રીતે મેં બધી જ રોટલીને કટ કરી લીધી છે. તો હવે આપણે તેમાંથી નૂડલ્સ બનાવી લઈએ. રોટલીના નૂડલ્સ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક પેનની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે હવે આપણે તેની અંદર 3 થી 4 નંગ લસણની કળીઓને મેં આ રીતે ઝીણી સમારીને લઈ લીધી છે, તે એડ કરી લઈએ. 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું, લસણ અને મરચાંને આપણે થોડું સાંતળી લઈએ. જો તમે સ્પેશિયલી બાળકો માટે આ નૂડલ્સ બનાવતા હોય તો લીલા મરચાંને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે તેની અંદર વેજીટેબલ એડ કરી લઈએ. તો વેજીટેબલમાં 2 ટેબલ સ્પૂન જેટલા સમારેલા કેપ્સિકમ, 1 નંગ સમારેલી ડુંગળી અને 2 ટેબલ સ્પૂન જેટલા સમારીને ગાજર લઈ લીધા છે. આ રીતે આપણે નૂડલ્સ બનાવીએ ત્યારે લાંબી સ્લાઇસમાં જ વેજીટેબલને સમારીને લઈ લેવાના છે. આમ નૂડલ્સની અંદર તમે તમને ગમતા કોઈ પણ વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો અને ના ગમે તેને સ્કીપ પણ કરી શકાય છે. હવે આપણે આ બધા જ વેજીટેબલ થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને સરસ રીતે સાંતળી લઈએ. નૂડલ્સની અંદર વેજીટેબલ્સ ક્રિસ્પી હોય તો તેનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. 2 મિનિટ પછી આ રીતે વેજીટેબલ થોડા સંતળાઈ ગયા છે એટલે હવે આપણે તેની અંદર 1/2 કપ જેટલી લાંબી સ્લાઇસમાં સમારેલી કોબીજ એડ કરીશું. કોબીજને હંમેશા પાછળથી એડ કરવાની હોય છે, કેમ કે તેને કૂક થતાં થોડો ઓછો સમય લાગે છે. તો તેને સરસ રીતે મિક્સ કરીને ફરીથી 1-2 મિનિટ સુધી સાંતળી લઈએ. 1-2 મિનિટ પછી વેજીટેબલ સરસ રીતે સંતળાઈ ગયા છે એટલે હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈએ. મીઠાને મિક્સ કરી લીધા પછી હવે આપણે તેની અંદર કટ કરેલી રોટલી એડ કરી લઈએ. અત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની છે. ગેસની ફ્લેમ સ્લો કરીને હવે આપણે તેની અંદર સોસ એડ કરીશું. તો મેં અહીંયા સોસમાં 1 ટેબલ સ્પૂન જેટલો ટામેટો કેચઅપ લઈ લીધો છે. આ નૂડલ્સની અંદર ટામેટો કેચઅપનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. 1 ટીસ્પૂન સોયા સોસ અને 1 ટીસ્પૂન રેડ ચીલી સોસ એડ કરીશું. આ બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જ્યારે પણ તમને હલકી ફૂલકી ભૂખ લાગે અને કંઈક ટેસ્ટી અને હેલ્ધી ખાવાનું મન થાય તો વધેલી રોટલીમાંથી 5 જ મિનિટમાં આ નૂડલ્સ બનાવીને તૈયાર કરી શકો છો. આ ટેસ્ટીની સાથે ખૂબ જ હેલ્ધી હોય છે. આ મિક્સ કરી લીધા પછી ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો વધેલી રોટલીમાંથી નૂડલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટની અંદર લઈ લઈએ. ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમને હલકી ફૂલકી ભૂખ લાગે કે પછી સાંજના સમયે આ રીતે વધેલી રોટલીમાંથી હેલ્ધી અને ટેસ્ટી નૂડલ્સ બનાવીને તૈયાર કરી શકો છો. તો આ રીતે એકવાર બનાવીને જરૂર ટ્રાય કરો, બધાને ખૂબ જ પસંદ આવશે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. તો હવે આપણે એક આવી નવી જ રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.